ઉમરગામ ના કરમબેલા ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કોર કમિટીની બેઠક મળી. લોકસભા પ્રભારી ઉષાબેન નાયડુ, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલના સંગઠનોની ઉપસ્થિતિમાં ચૂંટણીને અનુલક્ષી ચર્ચા કરાઈ. ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કોર કમિટીની મિટિંગનું આયોજન લોકસભાના નવા નિમાયેલ પ્રભારી ઉષાબેન નાયડુના અધ્યક્ષસ્થાને મળી હતી. આવનાર લોકસભાની 2024ની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી ઉષાબેન નાયડુએ જણાવ્યું હતું કે સાઉથ ગુજરાતમાં ભરૂચ, સુરત બાદ હવે વલસાડ જિલ્લામાં મુલાકાતે આવ્યા હતા અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી આવનાર ચૂંટણીમાં જીત હાંસલ કરવા ચર્ચા કરી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રભારી ઉષાબેન નાયડુએ કોર કમિટીની મિટિંગ જિલ્લા સંગઠનો સાથે મળી હતી, જેમાં 2024 લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જાણકારી આપી હતી. આ પ્રસંગે લોકસભા પ્રભારી ઉષાબેન નાયડુ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ કિશનભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી મિલન દેસાઈ, તરુણ વાઘેલા, વિજયભાઈ દેસાઈ, ભોલાભાઈ પટેલ, મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કોંગ્રેસ યુથ પ્રમુખ કુંજાલીબેન પટેલ, ઉમરગામ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવેશભાઈ પટેલ, દરેક સેલના પ્રમુખો, શહેર પ્રમુખો વગેરે આ બેઠકમાં હાજર રહ્યા હતા. सबसे पहले तो मैं हमारे ऑल इंडिया कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी मुकुल वासनिक जी को मैं धन्यवाद देना चाहती हूँ, क्योंकि लोकसभा चुनाव को सामने रखते हुए देखते हुए हम जो ऑल इंडिया कांग्रेस कमेटी के सचिव हैं, हम सभी लोगों का जो वर्क डिस्ट्रीब्यूशन रीअलोकेट हुआ है और लोकसभा वाइज हम लोगों का वर्क रीडिस्ट्रीब्यूशन हुआ है, और मैं उनको धन्यवाद देना चाहती हूँ कि मैं पहले मध्य गुजरात में थी, अब मध्य गुजरात के साथ साथ मेरे को साउथ गुजरात के जो 5 लोकसभा सीट हैं वो भी मेरे प्रभारी क्षेत्र में आते हैं. और हम 2 दिन से हम पूरा साउथ गुजरात में हम दौरा कर रहे हैं. पहले हम भरूच गए हैं, नर्मदा गए हैं, कल हम सूरत सिटी में थे, और आज खुशी है कि हम वलसाड आए हैं. और यहाँ पे हम हमारे जितने भी नेतागण हैं, कार्यकर्ता हैं, उन सभी के साथ हम बात करेंगे और हमारा संगठन का क्या स्थिति है और लोकसभा के लिए हमें क्या क्या तैयारी करनी है और उसकी तैयारी की बात भी करेंगे. आज का कार्यक्रम हमारा लोकसभा प्रभारी तरीके जो नवा निमायला उषाबेन नायडू हमने हमारा कोर कमिटी मीटिंग ली थी અને એના સંદર્ભે અમારા દરેક તાલુકાના પ્રમુખશ્રીઓ, દરેક સેલના પ્રમુખશ્રીઓ અને અમારા પ્રભારી સાથે મિટિંગ કરી, અને અત્યારે અમે મિટિંગનું પતી પછી અમે અત્યારે ભોજન લઈને ડાંગ જવાના, ડાંગની મિટિંગ છે અને આવનારા સમયમાં જે 2024 ઇલેક્શન છે એના માટે ઉષાબેન નાયડુએ વિગતવાર ચર્ચા કરી છે અને સંગઠન મજબૂત બને તોય અમે પાયાના કાર્યક્રમ સાચવીશું અને આવનારા સમયમાં લોકસભાની 2024માં અમે વિજયના પંથે જઈશું. મને અમે કીધું છે કે તમે જુઓ છો અત્યારે કે અત્યારે આપણે અહીંયા જ્યાં સુધી અમારા ગામડે ગામડે અને ઘરે ઘરે જઈશું અને દરેક મતદારો અને યુવા વર્ગને સાથે રાખીને સંગઠન બનાવીશું અને પછી રણનીતિ પ્રમાણે અમે આગળની આવનારી મતદારો સાથે મળીને મતદાન કરાવીશું અને વિજય મળશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.